દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમને આ વિડીયોમાં ખાસ અને મહત્વની જાણકારી મળશે, જે આપણે ઉતરતા અને ચડતા ભારનો દાતો તળિયામાં, એનો ખાસ તમને આ લેવલ પટીએથી હું લેવલ કઈ રીતે લેવું, હાવ સરળ અને સિમ્પલ લેવલ લેતા હું તમને શીખવાડીશ, હાવ ઇઝી રીતે તમે લેવલ લઈ શકશો ઉતરતા અને ચડતા ભારનું. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં આપણે આ રીતે તમારે પહેલાં સીધી પ્લેટનું આ રીતે તમારે પહેલાં આ રીતે લેવલ સીધી લેવલ પટ્ટી રાખીને પહેલાં લેવલ લઈ જવાનું છે. લેવલ લેવામાં શું છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ જે વચ્ચેનો જે ગોળો હશે ને એની ઉપર આખું કન્ફર્મ રાખવાનું છે. તમારે જોવાનું છે એની ઉપરથી જ લેવલ લેવાનું આવે, બીજું કોઈ વસ્તુ ન આવે. આ જે ગોળો છે ને અંદર જે દેખાય છે એ ગોળો વસો વસે આવવો જોઈએ. અત્યારે આપણે શું છે, સાઈડમાં છે, બરાબર સાઈડમાં, ને એમાં તમારે એલંકી પાનું જોઈએ ને નીચે પ્લેટ આપણે ખોલેલી હોવી જોઈએ. આ રીતે જોઈએ તમે, આ અત્યારે સાઈડમાંથી આ રીતે તમારે લેવાનું છે લેવલ. હા, અત્યારે બરોબર રાઈટ વસો વચ્ચે આપણે આ ગોળો આવી ગયો છે, એટલે આ પ્લેટનું એક સરખું લેવલ, પરફેક્ટ લેવલ છે. આ એક સરખું બે બાજુનું આખી પ્લેટનું લેવલ એક સરખું થઈ ગયું, બરોબર. એટલે આ ગોળાની સાઈઝ વચ્ચે આવી ગઈ. હવે આપણે પહેલાં હરણ અને પ્લેટનું લેવલ જોઈએ. એમાં આપણે થોડોક મનફેર ડિફરન્સ છે, આ રીતે થોડોક આમ થોડો ડિફરન્સ છે. એટલે આ આપણે શું છે, ગોળાની સાઈઝ છે આગળની સાઈઝ ભાઈ આવે છે, એટલે મનફેર આપણે એનું આપણે પહેલાં જોઈશું. આ રીતે આ રીતે આ પરફેક્ટ લેવલ થઈ ગયો હરણ અને હરણને પ્લેટનું, બેનું આ પરફેક્ટ લેવલ થઈ ગયું. હવે તમે આ રીતે ચડતા ભારનું લેવાનું છે. આ આપણે લેવલ જે લીધું એટલે ચડતા ભારનું લેવલ આ રીતે તમે જોઈ શકો છો. આ જે ગોળો છે એ અત્યારે જરાક મનફેર ખાલી ડિફરન્સ છે, આ રીતે. હવે આ પરફેક્ટ વસો વસા ગોળો આવી ગયો છે, બરાબર. એટલે આ જે હરણનો ભાગ અને પ્લેટનો, એટલે આ રીતે જે કટોરો મૂકીને આ એક સેન્ટિંગ એક સરખું થઈ ગયું, બે આ લેવલિંગ છે ને એક સરખું થઈ ગયું. આપણે પહેલાં આ નિરીક્ષણ કર્યું આની ઉપર, એટલે હવે આની ઉપર શું છે, ડાસોનો આવી છે કે આ રીતે જે કટોરોનો ભાગ છે એ હરણનો ભાગ અને પ્લેટનો ભાગ એક સરખું લેવલિંગમાં ભાગ છે, એટલે કોઈ જાતનો ડાસો આવવાનો કોઈ પ્રશ્ન બને નહીં. આ જ રીતે આપણે ઉતરતો ભાગનો જોઈએ, ઉતરતો ભાગનો, બરાબર. ઉતરતા ભાગનો આ રીતે તમારે એમાં શું છે, તમારે ખાલી જોવાનું છે આ ગોળો છે એની ઉપર રાખવું છે, એ વસો વસે રાઈટ આવી જાય, એટલે બે વસ્તુ એક સરખું લેવલિંગમાં હોય, એ જ મૂળ મહત્વનું છે. મેન પોઈન્ટ ઈ જ છે લેવલનો, લેવલનો લેવલ પટ્ટીથી મેન પોઈન્ટ ઈ જ છે. બાકી લેવલ પટ્ટીની એવું નથી કે જરૂર પડે, અત્યારે હાલના સમયમાં લેવલ પટ્ટીની એટલી બધી જરૂર પડતી જ નથી. આ તો હું તમને સરળતાથી સામાન્ય લેવલ લેતા શીખવાડું છું, કે તમે કદાચ તમારે સામાન્ય લેવલ લેવું હોય તો આનાથી નહીં પણ અમુક ટકા તમારે ફાયદો થાય, ઘણો ખરો, પણ હોય 100% ન થાય. હોય 100% આપણે લેવલ પટ્ટીની જરૂર જ ન પડે, હીરો જોઈ લેવલ લઈએ ને એટલું બધું પરફેક્ટ ન આવે, પણ બકે એવું થઈ જાય જે બહુ ડાસા આવતા હોય તો તમારે અમુક ટકા ફાયદો થઈ જાય. બાકી તમારે જે હીરો જોઈને લેવલ જે લઈ છે એ લેવલ 100% પરફેક્ટ આવે, એના વિડીયો આપણે ઘણા બનાવેલા છે, એટલે એ વિડીયો ખાસ જોઈ લેજો. આ હું તમને સામાન્ય લેવલની આપણે માહિતી જે આપી ને સામાન્ય લેવલની માહિતી આપી. હાલના સમયમાં બહુ આ લેવલ પટ્ટી યુઝ જ નથી કરતા કોઈ, કેમ કે અમે પોતે યુઝ નથી કરતા. લેવલ પટ્ટી છે ઘણા વર્ષો પહેલાંની છે, અત્યારે હાલના સમયમાં યુઝ જ નથી કરતા, કેમ કે લેવલે જે હીરો જે લેવલ લઈને એ પરફેક્ટ લેવલ આવે છે, આ એટલું બધું પરફેક્ટ આવતું નથી, પણ બકે એવું થઈ જાય છે. આ રીતે હવે આનું શું છે ફાયદો, કે આપણે ઉતરતો ભાર કર્યો, ઉતરતો ભાર એટલે આનું લેવલ એ પરફેક્ટ આપણે એની ઉપર માફ થઈ ગયું, કે હરણ અને પ્લેટનું બે એક સરખું લેવલિંગ છે, એટલે ડાસો આવવાનો કોઈ પ્રશ્ન બનવાનો જ નથી. અને આ રીતે આપણે સીધા ભારનું લઈ લીધું છે, એટલે ન્યાય કોઈ ડાસો ન આવે. બીજું કે આ પ્લેટના બે ભાગ છે ને એનો આપણે પહેલાં લીધું, એટલે કોઈ જાતનો જે આઠ પેલ કાપી એની અંદર ડાસો ન આવે. એ આખું પ્લેટનું જે લેવલ છે એ બધું આપણે આ રીતે લેવલ પટ્ટીથી આપણે લઈ લીધું છે. બાકીનું આપણે જે સાઇલ ફેરવીને તરખુણિયા મારીએ એનું જે લેવલ આવે એ આપણે અંગુરના પાયાથી લેવાનું આવે. એટલે આ વિડીયોમાં હું તમને એટલી માહિતી આપું છું. બાકીને આપણે જે અંગુરના પાયેથી લેવલ લેવાના છે એના વિડીયો આપણે બનાવેલા છે, આપણે યુટ્યુબની અંદર હો વિડીયો બનાવેલા છે, આપણા યુટ્યુબની અંદર હો વિડીયો છે અને બધી હીરા ઉદ્યોગને લગતી માહિતીના છે, એટલે ખાસ તમે બધા વિડીયો જોઈ લેજો.
वीडियो पसंद आए तो लाइक शेयर जरूर करजो। जय हिंद, जय भारत, वंदे मातरम।